હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું નીતાજીજી સિંહ કુકિંગમાં ચટણી તો તમે ઘણી ખાધી હશે પરંતુ આ ચટણી ટેસ્ટીની સાથે ગુણો પોષક તત્વોથી ભરપૂર એવી હેલ્ધી ચટણી છે એકવાર જો તમે ખાશો તો ખાતા જ રહી જશો અને એનો સ્વાદ ક્યારેય નહીં ભૂલાય એવી ટેસ્ટી ચટણી આ તૈયાર થાય છે તો દેશી આંબા હળદરની ચટણી બનાવવા માટે અહીંયા અમે સો ગ્રામ જેટલું આંબા હળદર એટલે કે જેને સફેદ હળદર તરીકે પણ ઘણા લોકો ઓળખતા હોય છે એ લીધું છે એની આપણે સ્કીન ઉતારી લઈશું આ આંબા હળદર રોગપ્રતિકારક શક્તિ તો વધારે જ છે પરંતુ સિઝન બદલાતા જો તમને શરદી ખાંસી કે કફની સમસ્યા થતી હોય તો એમાંથી પણ આપણને રાહત અપાવે છે ઠંડીની સિઝન શરૂઆત થાય એના પહેલાં એ બજારમાં મળવા લાગી જાય છે તો અમુક સીઝનની સમસ્યાઓથી બચવા માટે એનું આપણે જરૂરથી સેવન કરવું જોઈએ સ્કિન ઉતાર્યા પછી એને સરસ રીતે ધોઈ અને નાના નાના ટુકડા કરી અને મિક્સર જારમાં એડ કરી દઈશું આ ચટણીને જો તમે ખાંડણીમાં વાટીને બનાવશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે હવે સાથે આઠથી દસ જેટલી નાની લસણની કળી એડ કરીશું તમારે લસણ ના એડ કરવું હોય તો એને સ્કીપ પણ કરી શકાય હવે સાથે દસ જેટલા મેં મોળા મરચાં લીધા છે અને છ જેટલા તીખા મરચાં લીધા છે તમારા ઘરમાં કેવું તીખું ખવાય એ પ્રમાણે તમારે અહીંયા મરચાંની પસંદગી કરવાની મારા ઘરમાં વધારે તીખું નથી ખવાતું એટલા માટે મેં મોળા મરચાં વધારે અને તીખા મરચાં થોડા ઓછા લીધા છે તો એને પણ આપણે ટુકડા કરી અને એડ કરી દઈશું અને ફ્રેન્ડ્સ અહીંયા એ વાતનું યાદ રાખવાનું કે આ ચટણી આપણે પાણી એડ કર્યા વગર જ પીસવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આટલી વસ્તુથી તો ચટણી કંઈ વધારે ટેસ્ટી નહીં બને તો ચટણીનો અનેક ગણો સ્વાદ વધારવા માટે અહીંયા મેં એકથી દોઢ કપ જેટલી સમારી અને ધોઈ પછી દાળખાની સાથે લીલી કોથમીર લીધી છે સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે અડધી નાની ચમચી મીઠું અને એક નાનો ટુકડો આદુનો આપણે આ રીતે નાના ટુકડા કરી અને એડ કરીશું ઢાંકણ લગાવી મિક્સર જારને તમારે ચાલુ બંધ કરી ચાલું બંધ કરી તમારે દરદરું એવું પીસી લેવાનું છે પીસતી વખતે તમારે થોડું ચમચથી ઉપર નીચે કરી દેવાનું એટલે એ સરસ રીતે પીસાઈ જશે અને પીસતી વખતે જ એટલી સરસ સુગંધ આવે છે આ ચટણીની કે તમને ત્યારે જ મોંમાં પાણી આવી જશે એવી ટેસ્ટી આ ચટણી તૈયાર થાય છે તો એક બાઉલમાં કાઢી અને હવે ચટણીને આપણે સાતળી લઈશું જો તમારે આ ચટણી તેલમાં સાતળિયા વગર ખાવી હોય તો પણ તમે ખાઈ શકો છો અને સાતળિયા વગરની ચટણી પણ ખૂબ જ ટેસ્ટી એવી તૈયાર થાય છે તો કઢાઈમાં મેં બે મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને હવે ચટણી આપણે એડ કરી દઈશું અને હા ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જરૂરથી કરી લેજો અને બાજુમાં આવેલી ઘંટીને પણ તમે દબાવી દેજો કે જેથી નવા વિડીયોના નોટિફિકેશન તમને તરત જ મળી જાય તો અહીંયા મેં ગેસની ફ્લેમ હાઈ ટુ મીડિયમ રાખી છે અને ત્રણેક મિનિટ માટે એને સાતળી લઈશું કે જેથી લસણનો જે કાચો સ્વાદ હોય એ પણ નીકળી જશે એકવાર બનાવીને જો ખવડાવી દેશો ને તો વારંવાર બનાવવાની ડિમાન્ડ આવશે એવી ટેસ્ટી આ ચટણી તૈયાર થાય છે અને તમે આંબા હળદરની ચટણી ખાધી છે કે નહીં ખાધી અને આજની રેસીપી તમને કેવી લાગી એ મને તમે કોમેન્ટ કરી અને પ્લીઝ જરૂરથી જણાવજો અને ત્રણેક મિનિટ જેવું અહીંયા થઈ ગયું છે અને ચટણીમાં રહેલું પાણી પણ બળી ગયું છે અને ચલાવતી વખતે થોડું ડ્રાય પણ લાગવા લાગ્યું છે તો આ સમય સુધી તમારે ચટણીને પકવવાની છે અને પછી તમારે ગેસને બંધ કરી અને ચટણીને ઠંડી થવા માટે રાખી દેવાની છે મને આજની રેસિપીમાં કંઈક નવું લાગ્યું હોય તો પ્લીઝ એક લાઇક આપી વિડીયોને વધારેમાં વધારે શેર કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને ચટણી ઠંડી થઈ ગયા પછી તમારે ડબ્બામાં ભરી અને દસથી બાર દિવસ સુધી ફ્રીજમાં તમે એને સ્ટોર કરી શાક રોટલી કે પરાઠાની સાથે જો તમે સર્વ કરશો તો શાક કરતાં પણ ચટણી વધારે ખવાઈ જાય એવી ટેસ્ટી આ તૈયાર થાય છે અને દાળ ભાતની સાથે પણ જો તમે સર્વ કરશો તો શાકની પણ જરૂર ના પડે એવી ટેસ્ટી આ ચટણી તૈયાર થાય છે તો હવે મને તો મોંમાં પાણી આવી રહ્યું છે હવે હું ઇન્જોય કરીશ તો તમે પણ બનાવજો અને ઇન્જોય કરજો તો ફરી મળીશું ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ ગોડ બ્લેસ યુ